नमस्ते विद्यार्थी मित्रों, धोरण छ विषय विज्ञान पाठ सातमो तेमा आपणे आगळ बाष्पोत सर्जननी क्रिया नो अभ्यास कर्यो। त्यार पछी पर्णनुं अन्य कार्य छे ते प्रवृत्ति पांचमा आपणे शीखीए। आ प्रवृत्ति माटे आपणने पर्ण, स्पिरिट, एक बीकर, टेस्ट ट्यूब, बर्नर, पाणी, एक प्लेट अने आयोडीनना द्रावणनी जरूर पड़शे। पर्णने टेस्ट ट्यूबमां मूकी तेमां पर्ण ढंकाई जाए त्यां सुधी स्पिरिट उमेरो। हवे टेस्ट ट्यूबने पाणीनी अर्धुं भरेलुं होय तेवा बीकरमां मूको। पर्णनो बधो लीलो रंग निकळीने टेस्ट ट्यूबमां न आवी जाए त्यां सुधी बीकरने गरम करो। पर्णने काळजीपूर्वक बहार काढो अने तेने पाणी वडे धुवो। तेने प्लेट पर मूको अने तेना पर आयोडीननुं द्रावण उमेरो। हवे सूचना छे आ प्रयोगनी के आ प्रवृत्तिमां स्पिरिटनो उपयोग तथा गरम करवानी बाबतो संकळायेली होवाथी आ प्रवृत्तिने तमारे जाते करवानी नथी। तमे શું જોયું? તમારા અવલોકનોને પ્રકરણ બેના અવલોકનનો કે જેમાં જ્યારે ખોરાકમાં રહેલા પોષક દ્રવ્યોની ચકાસણી કરી હતી તેની સાથે તુલના કરો। શું આનો મતલબ એ થયો કે પર્ણમાં સ્ટાર્ચ હોય છે? આપણે જોયું હતું આગળ કે સ્ટાર્ચનું પરીક્ષણ, ચરબીનું પરીક્ષણ આગળના પાઠમાં આપણે ભણી ગયા હતા કે સ્ટાર્ચનું પરીક્ષણ કર્યું હતું આપણે બટેટા ઉપર, તો બટેટાની અંદર સ્ટાર્ચ રહેલો છે એ કેવી રીતે ખબર પડે? આયોડીનના દ્રાવણના ટીપા ઉમેરવાથી। તો આનો અર્થ એ થયો કે પર્ણમાં પણ સ્ટાર્ચ હોય છે। પ્રકરણ બેમાં આપણે જોયું કે બટાકાના પતિકામાં પણ સ્ટાર્ચની હાજરી છે। વનસ્પતિના અન્ય ભાગોમાંથી સ્ટાર્ચ મેળવીને બટાકા તેનો સંગ્રહ કરે છે। જો કે પર્ણ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાં રહેલા લીલા રંગના દ્રવ્યને લીધે કરે છે। આ માટે તેઓ પાણી તથા હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે। આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। આ પદ્ધતિમાં ઓક્સિજન ઉત્સર્જિત થાય છે। પર્ણ દ્વારા તૈયાર થતો ખોરાક અંતે વનસ્પતિના વિવિધ ભાગમાં સંગ્રહ થાય છે। પર્ણને સ્ટાર્ચનું ઉત્પાદન કર્યું છે તે વનસ્પતિના અન્ય ભાગ કે ક્યાંયથી મેળવ્યો નથી તે આપણે કઈ રીતે જાણી શકીએ? આ જાણવા ઉપરની પ્રવૃત્તિને થોડાક ફેરફાર સાથે ફરીથી કરીએ। કુંડામાં રહેલા છોડને એક બે દિવસ અંધારાવાળા રૂમમાં રાખો। હવે વનસ્પતિના પર્ણનો એક ભાગ સંપૂર્ણ કાળા કાગળથી ઢાંકી દો અને છોડને એક દિવસ સૂર્યપ્રકાશમાં રાખો। કાળા કાગળ વડે ઢાંકેલા પર્ણને દૂર કરી અને સ્ટાર્ચની કસોટી ફરીથી કરો। તો તમે શું જોયું કે પર્ણના કયા ભાગમાં સ્ટાર્ચની હાજરી દેખાય છે? પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં જ સ્ટાર્ચ બનાવે છે તે આ બાબતથી સમજાયું। આપણે જોયું કે પર્ણને પાણીનો પુરવઠો એ પ્રકાંડ પૂરો પાડે છે। ખોરાક બનાવવા માટે પર્ણ તેનો ઉપયોગ કરે છે। બાષ્પોત સર્જન દ્વારા પર્ણો પાણી ગુમાવે પણ છે। પ્રકાંડ અને પર્ણને પાણી કઈ રીતે મળે છે આ જ બાબતથી મૂળની વાત શરૂ થાય છે। આપણા ઘરની અંદર પણ આપણે કુંડા રાખીએ છીએ તે આપણે ઘરમાં અમુક કુંડા છે તે ઘરમાં રહી શકે, પણ જેને સૂર્યપ્રકાશની જરૂર છે તેવા વનસ્પતિના કુંડા આપણે બહાર જ રાખીએ છીએ। હવે મૂળ છે, હવે આકૃતિમાં આપણે 7.13 માં જોવાનું છે
કે તમારા મત મુજબ કોણ પોતાના છોડને યોગ્ય રીતે પાણી આપી રહ્યું છે? પહેલી કે ભૂસો શા માટે ચોમાથી છોડને પાણી આપે છે? છોડનો કયો ભાગ જમીનમાં હોય છે? ચાલો નીચેની પ્રવૃત્તિ દ્વારા આપણે તેના વિશે વધુ જાણીએ. પ્રવૃત્તિ છ, આ માટે તમને બે કુંડા, થોડી માટી અને ખુરપી એટલે ખોદવા માટે બ્લેડ અથવા કાતર અને પાણીની જરૂર પડશે. આ પ્રવૃત્તિ છે તમારે અત્યારે ઘરે કરવાની છે. એક જ પ્રકારના બે સમાન નીંદણને ખુલ્લા મેદાનમાંથી પસંદ કરી તેને ખોદીને બહાર કાઢો. એ ધ્યાન રાખો કે તેના મૂળ તૂટી ન જાય. કુંડા એમાં માટીમાં બેમાંથી એક નીંદણને વાવો, બીજા નીંદણમાં મૂળ કાપી નાખો અને તેને કુંડા બીની માટીમાં વાવો. તેને નિયમિત પાણી આપો. એક અઠવાડિયા બાદ છોડનું અવલોકન કરો. શું બને? બંને છોડ તંદુરસ્ત છે? જો અહીંયા આકૃતિ આપેલી છે એ અને બી. એ કુંડું છે તેમાં મૂળ સાથે વનસ્પતિ વાવેલી છે અને બીમાં છે તે કાપીને વાવેલી છે. મૂળ વગરનું નિંદણ છે. તો તમને કેમાં દેખાય છે છોડ સરસ રીતે ઉગેલો? એમાં, બરાબર ને? બંને છોડને નિયમિત પાણી આપવામાં આવ્યું પણ એક મૂળ વગરનો છોડ છે. શું આ પ્રવૃત્તિની મદદથી તમને મૂળનું મહત્ત્વ સમજાયું? મૂળના બીજા અન્ય કાર્યને સમજવા એક પ્રવૃત્તિ કરીએ. હવે આ પ્રવૃત્તિ છે તે આપણે પછીના વિડીયોમાં સમજીશું. નમસ્તે.